हेलो विद्यार्थी मित्रों, आपनु स्वागत छे आपनी चैनल केमिस्ट्री गुजराती मो। अने आजे आपरे लईने आवे छे तमारा माटे खास जरूरी माहिती, जे नीट 2022 नी परीक्षा मो फिजिक्स ना विभाग नी अंदर केटला प्रश्नो गत वर्षो नी अंदर वारंवार पूछाय छे, बराबर कया कया टॉपिको माथी पूछाय छे, वारंवार रिपीट कया प्रश्नो दर वर्षे थाय छे, એ પ્રશ્નોના ટોપિક્સ આપણે અહીંયા આગળ આપેલ છે। તો દરેક મિત્રોએ આ વિડીયો પૂરેપૂરો જુઓ, આ ટોપિક્સને નોટ કરી લેજો, અને એ ટોપિક્સ તો ખાસ 100% તૈયાર કરીને જ જવાનું પરીક્ષામાં, બરાબર। તો સૌથી પહેલાં આપણે તો એ વાત કરવા માગીએ છીએ કે જે પણ અહીં આગળ ડિસ્કસ કરેલી છે એ વર્ષ 2013થી વર્ષ 2020 સુધીના નીટના પેપરોના એનાલિસિસ કર્યા બાદ આ ટોપિક્સનો મેં અહીંયા આગળ ચર્ચા કરેલી છે, બરાબર। સંપૂર્ણ ડેટા જે રહ્યો અહીં આપેલો એ આ 10 પેપરોના એનાલિસિસ ઉપરથી છે, અને આપણે અહીં વાત કરીશું કે એવા કયા 16 ટોપિક છે કે જે વારંવાર ફિઝિક્સના વિભાગની અંદર નીટમાં પૂછાય છે। 16 ટોપિક નીટ 2022 ટાર્ગેટ, અને આપણે સૌથી પહેલાં તો એ જોઈ લઈએ કે 2013થી 2020 સુધીના પેપરોનું એનાલિસિસ કરેલું છે, અને એના ઉપરથી આપણે ટોટલ 10 પરીક્ષા પ્રશ્નપત્રોના એનાલિસિસ કર્યા બાદ, જેમાંથી 2015ની સાલ પછી 2016ની સાલમાં બે વખત પરીક્ષા લેવાઈ હતી। 2015માં પરીક્ષા નથી લેવાઈ, પરંતુ એના પછી 2016માં નીટ 1 અને 2 એ રીતે પરીક્ષા લેવાઈ હતી। તો એ રીતે 10 પેપરોના ટોટલ આપણે એનાલિસિસ અહીં મૂકેલ છે, જેને આપણે નીટ 2 પણ ત્યાં આગળ 2016ની અંદર કહેતા હતા, બરાબર। તો સૌથી પહેલાં તો ડિવિઝન કરી દઈએ પ્રશ્નોનું, એની પર્સન્ટેજ ઉપર આધારિત કે કયા કયા વિભાગોના પ્રશ્નો કેટલી વખત રિપીટ થયા હશે, એ પર્સન્ટેજ ઉપરથી આપણે જોઈશું। સૌથી પહેલાં તો 10 પેપરોમાંથી જે 11 પ્રશ્નો રિપીટ થયા છે, 11 પ્રશ્નો કયા છે, એ ટોપિક્સ કયા છે આપણે જોઈ લઈએ। તો YDSE જેનું શોર્ટ ફોર્મ છે, યંગસે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ, બરાબર। યંગસેનો જે પ્રયોગ આવે છે તમારા ડબલ સ્લિટનો, એ દર વર્ષે પૂછાયો છે પરીક્ષામાં, અને 2015ની સાલમાં તો એટલે કે જે 2016ના પ્રશ્નપત્રો હતા એમાં બે વખત એ પ્રશ્ન પૂછાયો હતો। આ મોસ્ટ IMP ટોપિક છે જેના પ્રશ્નો દર વખત દર વર્ષે પૂછાય છે, તો આ ખૂબ જ તૈયાર કરી દેવા સારી રીતે। એના બાદ બુહરનું મોડેલ, જેમાં એ પણ પ્રશ્ન 2017ની સાલમાં બે વખત પૂછાયો હતો, એટલે આની પણ પર્સન્ટેજ 100% વધુ છે પૂછાવાની, અને દર વર્ષે આ પણ પ્રશ્ન રિપીટ થયા છે બુહર મોડેલની અંદરના ટોપિક્સ બધે બધા આપણે તૈયાર કરવા। એના બાદ ડી બોગલી વેવલેન્થ, એટલે કે ડી બોગલીનું જે પણ તે આગળ સમીકરણ આપ્યા છે, એના જે મુદ્દા આપ્યા છે, એ આપણે તૈયાર કરી દેવા દર વર્ષે પૂછાય છે। એના બાદ યુનિટ અને ડાયમેન્શન, એ પણ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય છે, દર વર્ષે રિપીટ થાય છે, અને ખૂબ જ ઇઝી ટોપિક છે આ તો। આ ચારે ચાર ટોપિક રહ્યા મિત્રો, એ ખૂબ જ ઇઝી ટોપિક્સ, અને આવા પ્રશ્નો તો જે 100% ઉપર પૂછાવાની શક્યતા હોય એવા આપણે જતા કરવાના જ નહીં, બરાબર। હવે આપણે બીજા વિભાગની અંદર જોઈશું કે 10 પ્રશ્નપત્રોની અંદર બીજા 10 પ્રશ્નો જે દર વર્ષે રિપીટ થયા છે, એક એક પ્રશ્નો રિપીટ થયા છે, એ કયા છે, તો કયા ટોપિકની અંદર, તો એ જે આપણો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, જે દર વર્ષે 100% પ્રશ્ન પૂછાય છે, ખૂબ જ ઇઝી ટોપિક છે। એના બાદ બીજો ટોપિક છે રેસિસ્ટન્સ ફોર્મ્યુલા, એટલે કે અવરોધકતાના જે સૂત્રો ત્યાં આગળ આપેલા છે, બરાબર, એ ફોર્મ્યુલા ખાસ તૈયાર કરી દેવી, અને એના ઉપરથી જે પણ શોર્ટકટ દાખલાઓ જે હોય છે એ પણ આપણે તૈયાર કરવા, બરાબર, કે જેની ગણતરી એકદમ શોર્ટ હોય, આ પ્રશ્ન પણ દર વર્ષે પૂછાય છે, અને એવી શક્યતા છે કે આ વખતે પણ એના પ્રશ્નો હશે, બરાબર। એ પણ ખૂબ જ ઇઝી ટોપિક છે। એના બાદ આ વિભાગની અંદર આપણે એક ખાસ બે પ્રશ્નો મૂકીશું, જે છે આપણો રે ઓપ્ટિક્સની અંદર પ્રિઝમ અને ટેલિસ્કોપ બંનેની ચર્ચા કરેલી છે। આ પ્રિઝમ અને ટેલિસ્કોપના પ્રશ્નો બંનેના પૂછાય છે, દર વર્ષે આવે છે, બરાબર। આ પણ એકદમ ઇઝી ટોપિક છે, બરાબર, તો દર વર્ષે એની પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે રે ઓપ્ટિક્સની અંદર। હવે આપણે વાત કરીશું કે 9 પ્રશ્નો જે પૂછાય છે 10 વર્ષના પેપરોમાંથી જે પૂછાય છે દર વખત,
બરાબર, કે જેની શક્યતા 90% જેટલી છે પૂછાવાની, એ છે આપણા લોજિક ગેટ્સના પ્રશ્નો જે દર વર્ષે પૂછાય છે. 2015માં પૂછાયો નહોતો, બાકીના દરેક વર્ષે પૂછાયો હતો, એટલે આની શક્યતા 90%ની છે. બરાબર, એટલું યાદ રાખવાનું કે જેટલી પર્સન્ટેજ અહીંયા આગળ જો 60-70% ઉપરના પર્સન્ટેજવાળા જેટલા પણ પ્રશ્નો પૂછાતા હોય, રિપીટ થતા હોય, એ તો ટોપિક આપણે કરી જ દેવાના. બરાબર, કારણ કે એની શક્યતા હોય જ છે દર વર્ષે પૂછાવાની. તો 90% છે એટલે આપણે તૈયાર કરી દેવાનો, ઇઝી ટોપિક છે. એના બાદ છે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, એના પણ મુદ્દાઓ આપણે તૈયાર કરી દેવા. અને દર વર્ષે આ પણ પ્રશ્ન પૂછાય છે, ખાલી 2019ની સાલમાં પૂછાયો નહોતો. આની પણ પર્સન્ટેજ આપણી 90% છે પૂછાવાની શક્યતા, અને ઇઝી ટોપિક છે. એના બાદ રેડિયો એક્ટિવિટીનો જે ટોપિક છે, એમાં પણ 2016ના પ્રથમ નીટના પેપરમાં એ નહોતો પૂછાયો. 2016માં 2 વખત એક્ઝામ લેવાઈ હતી, તો એમાં પ્રથમ વખત જે લેવાય એમાં આ પ્રશ્ન નહોતો પૂછાયો, પણ બીજી વખત જે લેવાય એમાં આ પ્રશ્ન પૂછાયો હતો. તો રેડિયો એક્ટિવિટી ખાસ કરીને તમારે તૈયાર કરી દેવો મુદ્દો, કારણ કે દર વર્ષે આનો પણ પ્રશ્ન હોય છે. 10 પેપરમાંથી 8 પ્રશ્નો જે પૂછાય છે એનો વિભાગ આપણે અલગ રાખેલો છે. બરાબર, કે 8 પ્રશ્નો કયા વિભાગના ટોપિકમાંથી એ આપણે કયા ટોપિકમાંથી પૂછાય છે, તો કેપેસિટરનું ફોર્મ્યુલા. બરાબર, પહેલાં જે આપણે વાત કરી કે અવરોધકતાનું ફોર્મ્યુલા જે હતું, રેઝિસ્ટન્સનું ફોર્મ્યુલા, એ રીતે કેપેસિટરનું ફોર્મ્યુલા પણ અહીં આગળ તૈયાર કરી દેવાના. જે પણ સૂત્ર આવતા હોય એના ઉપરથી જે પણ નાની રકમના દાખલાઓ પૂછાતા હોય, એકદમ શોર્ટકટ પદ્ધતિ હોય જેની ગણવાની, એવા મામૂલી દાખલા જ પૂછાતા હોય છે, તો આવા દાખલા ખાસ તૈયાર કરી દેવાના, સૂત્રો બધે બધા તૈયાર કરી દેવા. બરાબર, અને એમાં જે પણ કોઈ મુદ્દાઓ છે એ થોડા ઘણા આપણને આવરવા જોઈએ. દર વર્ષે આમાં પણ પ્રશ્નો પૂછાય છે. બરાબર, ખાલી 2 વર્ષો દરમિયાન આ પ્રશ્નો નહોતા પૂછાયા, 2013ની સાલ અને 2020ની સાલ, બાકી બધા વર્ષોમાં આ પ્રશ્ન પૂછાયો હતો. બરાબર, કેપેસિટરના ફોર્મ્યુલા આધારિત પ્રશ્નો, આ પણ ટોપિક એકદમ ઇઝી ટોપિક છે. બરાબર, છતાં પણ જો કોઈ વિદ્યાર્થીને એવું લાગતું હોય કે આ ખોટો ડેટા છે, તો એ આ જે વિડીયો રહ્યો એ અને તમારા ગત વર્ષના પ્રશ્નપત્રો એને જોડે રાખીને ચેક કરી શકો છો કે આ જે એનાલિસિસ છે એ ખોટું છે કે સાચું છે. બરાબર, તમે ક્રોસ એનાલિસિસ એનું કરી શકો છો. એના બાદ આપણે વાત કરીશું જે 7 પ્રશ્નો પૂછાયા હતા 10 વર્ષના પેપરોમાં, એની વાત કરીશું. તો એમાં 4 ટોપિકો આપણે જોઈએ છીએ. ઓર્ગન પાઇપ જે 15ની સાલમાં પૂછાયો નહોતો, 19ની સાલમાં નહોતો પૂછાયો, અને 20ની સાલમાં નહોતો પૂછાયો, બાકીના બધા વર્ષોમાં પૂછાયો હતો. એના બાદ હીટ એન્જિન અને રેફ્રિજરેટર, આ 2 ટોપિકમાંથી પણ પ્રશ્ન પૂછાયો હતો, જે 14ની સાલમાં, 19ની અને 20ની સાલમાં નહોતો પૂછાયો. ફ્રિક્શનનો જે ટોપિક છે એમાં 16મી સાલના નીટ 2માં એ નહોતો પૂછાયો, 17મી સાલ અને 20મી સાલમાં નહોતો પૂછાયો, પણ બાકીની સાલોમાં એ પ્રશ્ન એના આવ્યા હતા. ડોપલર ઇફેક્ટ જે રહ્યો એ 15મી સાલના પેપર જે લેવાયું હતું એની અંદર નહોતો પૂછાયો, 16મી સાલના બીજું પેપર જે લેવાયું હતું એની અંદર નહોતો પૂછાયો, અને 20મી સાલમાં નહોતો પૂછાયો, પણ બાકીના વર્ષોમાં એ પૂછાયો હતો. તો ડોપલર ઇફેક્ટ, ઓર્ગેન પાઇપ, હીટ એન્જિન અને રેફ્રિજરેટર, ફ્રિક્શન, આ 4 મુદ્દા જે રહ્યા એ પણ મોસ્ટ IMP છે. ટૂંકમાં અત્યાર સુધી જે પણ ટોપિક મેં તમને કહ્યા, બરાબર 100%થી વધારે વાળા, 100% જેટલા, 90%વાળા, 80%વાળા અને 70%વાળા, આ બધા જે પણ ટકાવારીમાં પ્રશ્નોના ટોપિક મેં તમને અહીંયા આગળ કહ્યા છે, એના બધા જ મુદ્દા તમારે તૈયાર કરી દેવા. બધા પણ જે પણ શોર્ટકટ પદ્ધતિઓ, એના દાખલા ગણવાની હોય, એના સૂત્રો, એ બધું તૈયાર કરી દેવું. મિનિમમ તમે જોઈ શકો છો કે કેટલા ટોપિક્સ થયા, તો અહીંયા આગળ લગભગ 15થી 16 ટોપિક થયા. બરાબર, તો 15થી 16 પ્રશ્નો ફિઝિક્સના તમે એકદમ સાચા બેઠા જવાબો એના લખી શકો છો, જો તમે આ ટોપિક્સ તૈયાર કરેલા હશે તો 45માંથી. બરાબર, તો 45 પ્રશ્નોમાંથી જો 16 પ્રશ્નો આપણે સાચા પડી જાય, અને નસીબ હોય તો 1-2 આ ટોપિકોમાંથી વધારે આવી ગયા પ્રશ્ન, તો બીજા 2 પ્રશ્નોના જવાબ સાચા પડી જાય. બરાબર, તમે આરામથી 1.5 માર્ક્સ તો લાવી શકો છો. બરાબર, તો 45 પ્રશ્નોના કેટલા માર્ક્સ હોય છે, 180 માર્ક્સ હોય છે, તો 90 માર્ક્સ સુધી તો તમે આરામથી આટલા ટોપિક ઉપરથી પહોંચી શકશો. બરાબર, બાકીના ટોપિક્સ પછી તમે વર્ષ દરમિયાન ભણ્યા તો હશો જ,
એના ઉપરથી થોડા ઘણા જવાબો તમને આવડશે. પણ આઈએમપી એટલા માટે આ ટોપિક્સ આપણે લાવ્યા હોય, કારણ કે આપણે એટલા માર્ક્સો આપણે ગુમાવવા જોઈએ જ નહીં, બરાબર. આટલા માર્ક્સો આપણે કવર કરી દેવાના સૌથી પહેલાં. ચાલો તો મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. રેડ બટન દબાવી દો સબસ્ક્રાઇબનું, અને શેર કરવાનું પણ ભૂલતા નહીં.